મારું નામ છે સુરજ ચૌહાણ. રાઈટ નાઉ આઈ એમ વિથ ગુજ્જુ મીડિયા. હું ગુજ્જુ મીડિયાની સાથે છું. કાર મે ઋષિ શિવિ હે કાલે, ચલ બેબી મૂડ અપના બના લે તું. બ્લેક કાર મે ઋષિ શિવિ હે કાલે, બ્લેક કાર મે ઋષિ શિવિ હે કાલે, ચલ બેબી મૂડ અપના બના લે તું. બ્લેક કાર મે ઋષિ શિવિ હે કાલે, ટર્મ ટર્મ ચાર બેગ ધૂ ડાઉન હે સ્વીટ હાર્ટ, આઈઝ અપ એન્ડ ડાઉન હે સ્વીટ હાર્ટ, દુર્ઘટના ઘટની હે સ્વીટ હાર્ટ, ઓ બેબી ઓ બેબી ઓ બેબી, ચાર બેગ ધૂ ડાઉન હે સ્વીટ હાર્ટ, આઈઝ અપ એન્ડ ડાઉન હે સ્વીટ હાર્ટ, દુર્ઘટના ઘટની હે સ્વીટ હાર્ટ, ઓ ઓ ઓ ઓ ઓ બેબી ગર્લ સુન મેરી ગર્લ, લફડા કરા દેગે તું ઇન હાથો સે, કોઈ ફેસ પર લકીર ખિંચવા દેગે તું. ઓ બેબી ગર્લ સુન મેરી ગર્લ, લફડા કરા દેગે તું ઇન હાથો સે, કોઈ ફેસ પર લકીર ખિંચવા દેગે તું. હેલો ફ્રેન્ડ્સ, હું છું કમલ અને તમારું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. અત્યારે મારી સાથે છે સુરજ ચૌહાણ, કે જેઓ બોલિવૂડમાં પ્લેબેક સિંગર તરીકે તમે જોયા જશે અને ખૂબ જ એમને આવકાર પણ આપ્યો છે. તો આપણે સીધા એમની સાથે જ વાત કરીશું. જી સુરજ, હાલમાં તમે ખૂબ જ ચર્ચામાં છો અને ખાસ કરીને વાત કરી તો તમારા પ્લેબેક ગીતો પણ એટલા જ લોકોએ બોલિવૂડમાં ઉત્સાહથી જોયા છે. પરંતુ આજે તમારી જર્ની વિશે જાણવું છે કે તમારી શરૂઆત કેવી રીતે થઈ અને આ ઇન્ડસ્ટ્રીમાં આવા પાછળનો મહત્ત્વનો ફાળો કોનો હતો, તો એના વિશે જણાવશો. ઓકે, મારી જર્નીની શરૂઆત આમ તો 12 યર્સ બેક, 12 વર્ષ પહેલાં થઈ હતી. પણ 12 વર્ષ પહેલાં હું પ્રોફેશનલ નહોતો મ્યુઝિકમાં, એન્ડ એઝ અ બાથરૂમ સિંગર હું ગાતો હતો. 5 વર્ષ મેં એવી રીતે કાઢ્યા. એના પછી ધ રિયલ જર્ની સ્ટાર્ટેડ બિફોર 7 યર્સ બેક. 7 વર્ષ પહેલાં મારી આ જર્ની સ્ટાર્ટ થઈ, એન્ડ આઈ સ્ટાર્ટેડ લર્નિંગ મ્યુઝિક. એના પછી 2-3 વર્ષ મેં જેજી પરફોર્મિંગ આર્ટ્સમાં શીખ્યો મ્યુઝિક, અને તરાના મ્યુઝિક એકેડેમીમાંથી હર્ષ પટેલ પાસેથી હું અત્યારે પણ શીખી રહ્યો છું. એની સાથે સાથે 2 વર્ષ પહેલાં બોલિવૂડમાં મેં જાવેદ મોહસિન સાથે એઝ એન આસિસ્ટન્ટ કામ કરવાનું ચાલુ કર્યું. એમના માટે કામ કરતો હતો, અને આ સોંગ મેં રેકોર્ડ કર્યું, બ્લેક કાર. એના પછી એવું થયું કે સડનલી આઈ ગોટ અ કોલ ફ્રોમ મુંબઈ જાવેદ મોહસિનથી કે ભાઈ તમારા ગાના સિલેક્ટ હો ગયા. એન્ડ આઈ વોઝ રિયલી હેપી કે હા ભાઈ, પહેલાં તો વિશ્વાસ જ ના આવ્યો કે ભાઈ આવી રીતના સોંગ સિલેક્ટ થઈ ગયું. ક્યાં વોટ, મતલબ મેં અમદાવાદ સે હું, કમોન, અમદાવાદથી ક્યાં ભી સોંગ સિલેક્ટ હોતા હશે? ક્યુંકિ હમ સબ જાણતે, આપણે બધા જ જાણીએ છીએ યાર કે અમદાવાદમાંથી 4 કે 5 જ લોકો છે જે લોકોએ અત્યાર સુધી બોલિવૂડમાં એવી રીતે ગાયું છે. એટલે મારા માટે એ બહુ કન્ફ્યુઝિંગ મુમેન્ટ પણ હતો, સરપ્રાઇઝિંગ મુમેન્ટ પણ હતો, અને એક્સાઇટેડ મુમેન્ટ પણ હતો. પણ એ વસ્તુ હું ડિક્લેર કરી શકું એમ નહોતો. તો એ જ વસ્તુ અત્યાર સુધી અંદર રહી હતી, અને આઈ એમ રિયલી ગ્લેડ એન્ડ રિયલી થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ ફોર કમિંગ. થેન્ક્સ ટુ યોર ચેનલ. સુરજ, જ્યારે તમે આ ફિલ્ડમાં આવ્યા, ગાવાની ફિલ્ડમાં, અને તમારી એક શરૂઆત થઈ, તો એ દિવસો કેવા હતા? કારણ કે જ્યારે આપણે એકલા ફેમસ ના હોય ત્યારે એક જર્ની આખી અલગ પ્રકારની હોય છે, તો એ જર્ની કેવા પ્રકારની રહી? ખાસ અમારા દર્શકો માટે આજે જાણવું છે. જર્ની તો બહુ જ સખત રહી, કેમ કે મુંબઈની લોકલ્સ બહુ ખતરનાક અનુભવ કરાવી દે એમ છે અમદાવાદથી જે પણ જાય ને. એટલે પહેલાં તો બહુ અંદરથી બહુ બધા લોકોએ અમદાવાદથી જ ડરાવી દીધો હતો કે મુંબઈ આવું છે, આવું છે, તું ત્યાં સર્વાઈવ ન કરી શકે, ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ, એની સાથે સાથે બહુ બધું કામ કરવું પડશે, તને કોઈ લોકો ખબર નહીં બોલાવશે, રિસ્પોન્સ આપશે કે નહીં આપે, તારી અંદર એટલું પોટેન્શિયલ છે કે નહીં. ઘણા બધા લોકોએ ડાઉટ પણ કર્યો, ઘણા બધા લોકોએ સપોર્ટ પણ કર્યો. સાથે ફ્રેન્ડ્સ હતા, ફેમિલી હતું, બધા ફેમિલીએ બહુ સપોર્ટ કર્યો. ફેમિલીની સપોર્ટથી હું અહીંયા સુધી આવ્યો, અને જર્નીમાં બહુ બધા અપ્સ એન્ડ ડાઉન્સ રહ્યા. ક્યારે એવું પણ થઈ ગયું કે ડિપ્રેસ થઈ ગયો એવું લાગે, એકની એક વાત 10 વખત કરતો હોય એવું પણ લાગે ફેમિલીમાં. એટલે ફેમિલીવાળા પણ કહેતા હતા કે યાર આને કંઈક થઈ ગયું છે એમ, કેમ કે 5-10, કેમ કે એ મોમેન્ટ જ તમારો એવો હોય જ્યારે તમે એવું ચાહતા હો કે તમને સક્સેસ મળે, અને તમને ના મળે તો તમે છે ને થોડા ડાઉન થઈ જાઓ. એને 1 યર બેક આઈ લોસ માય એલ્ડર બ્રધર, મારા મોટા ભાઈની ડેથ થઈ ગઈ 1 વર્ષ પહેલાં. એ મોમેન્ટ મારા માટે બહુ જ ખરાબ હતો. મુંબઈની જર્નીની સાથે એ ટેન્શન, શોઝ આપણે કરતા હોઈએ નોર્મલી, બહુ બધી વસ્તુઓ એક સાથે મિક્સડઅપ થઈ ગઈ હતી. તો હું બહુ જ અચાનક જ ગાયબ થઈ ગયો હતો ફિલ્ડમાંથી, અને થોડો શાંત પણ થઈ ગયો હતો, ડાઉન. અને પછી મેં કમબેક કર્યું. મારી જર્નીમાં સૌથી મોટો ફાળો મારા મોમ ડેડ, મારા ભાઈનો રહ્યો છે. જો મારો ભાઈ મારા પપ્પાના સપોર્ટમાં ના ઊભો હોત અને બિઝનેસ પર ના હોત, તો હું ત્યાં હોત અને હું મ્યુઝિક ફિલ્ડમાં ના આવી શકે. સો થેન્કફુલ ટુ ધેમ. સો આ તમારી જે જર્ની હતી એની અંદર સૌથી પહેલું તમારું જે કયું ગીત હતું
જે અમારા દર્શકો માટે ખાસ જો તમે ગઈ શકો તો બે લાઈન. જર્નીની અંદર પહેલું ગીત જે મારું આવી રહ્યું છે એ જ હું ગાવા માંગીશ, કેમ કે એના માટે લોકો એક્સાઇટેડ છે અને ઇટ ઇઝ કમિંગ વિથ ધર્મા પ્રોડક્શન્સ અને મૂવીનું નામ છે ડ્રાઈવ. તો સોંગનું નામ છે બ્લેક કાર એન્ડ હી વી ગો. બ્લેક કાર મે ઋષિ શિવી હૈ કાલે ચલ બેબી મૂડ અપના બના લે તું. બ્લેક કાર મે ઋષિ શિવી હૈ કાલે બ્લેક કાર મે ઋષિ શિવી હૈ કાલે ચલ બેબી મૂડ અપના બના લે તું. બ્લેક કાર મે ઋષિ શિવી હૈ કાલે ટર્મ ટર્મ ચાર બેગ ટુ ડાઉન હે સ્વીટ હાર્ટ આઈઝ અપ એન્ડ ડાઉન હે સ્વીટ હાર્ટ દુર્ઘટના ઘટની હે સ્વીટ હાર્ટ ઓ બેબી ઓ બેબી ઓ બેબી ચાર બેગ ટુ ડાઉન હે સ્વીટ હાર્ટ આઈઝ અપ એન્ડ ડાઉન હે સ્વીટ હાર્ટ દુર્ઘટના ઘટની હે સ્વીટ હાર્ટ ઓ ઓ ઓ ઓ ઓ બેબી ગર્લ સુન મેરી ગર્લ લફડા કરા દેગી તું ઇન હાથો સે કોઈ ફેસ પર લકીર ખિંચવા દેગી તું. ઓ બેબી ગર્લ સુન મેરી ગર્લ લફડા કરા દેગી તું ઇન હાથો સે કોઈ ફેસ પર લકીર ખિંચવા દેગી તું. થેન્ક યુ થેન્ક યુ. છેલ્લો ક્વેશ્ચન, એક અમદાવાદી તરીકે મુંબઈની આટલા મોટા સ્ટાર વચ્ચેની એક ઇન્ડસ્ટ્રીમાં એક અમદાવાદી તરીકે તમારું સિલેક્શન થયું, તમને એક સ્થાન મળ્યું, એક અલગ ઓળખ મળી, એને લઈને શું કહેશો? એને લઈને શું કહીશ યાર, આમ થેન્ક્સ સિવાય મારી પાસે કશું જ નથી. એકચ્યુઅલી એવું છે, સોંગ માટે હું એવું નહીં કહું કે હું બહુ ટેલેન્ટેડ છું એટલે મને સોંગ મળ્યું. કોઈને પણ મળી શકતું હતું, જસ્ટ મારું સોંગ અને મારો અવાજ એ મૂવીના જે ટાઈમિંગ છે એને ફિટ બેસતો હતો, એના લીધે મને ચાન્સ મળ્યો. મને એવું પર્સનલી ફીલ થાય છે અને મને એવું થાય છે કે મારા મોમ ડેડના આશીર્વાદ અને બધા જેટલા મારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી છે એ લોકોના સપોર્ટ અને આશીર્વાદથી મને આ ચાન્સ મળ્યો છે. તો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ધેમ ફોર ધીસ બ્લેસિંગ્સ એન્ડ સો દેટ્સ વાય આઈ ગોટ ઓપોર્ચ્યુનિટી ઇન બોલીવુડ. થેન્ક્સ બિગ 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 થેન્ક્સ ટુ જાવેદ મોહસિન ફોર ગિવિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ મી ઇન બિલીવિંગ ઇન મી એન્ડ પર્સનલી આઈ લવ યુ ભાઈ, થેન્ક યુ. તો સુરજ, તમે જે વાત કરી પહેલાં તો એકવાર તમે કહી દીધું છે કે અમારું ફિલ્મ આ તારીખે આવે છે, ફરી એકવાર અમારા દર્શકોને આપ કહી દો અમારા માધ્યમથી કે અમે આવી રહ્યા છે. હેલો ફ્રેન્ડ્સ, અમારી મૂવી આવી રહી છે ડ્રાઈવ, જેમાં સ્ટારકાસ્ટ છે સુશાંત સિંહ રાજપૂત એન્ડ જેકલિન ફર્નાન્ડિસ. સારામાં સારી સ્ટારકાસ્ટ છે. ધર્મા પ્રોડક્શન સાથે મૂવી આવી રહી છે, પ્રોડ્યુસ બાય કરણ જોહર એન્ડ ડિરેક્ટેડ બાય તરુણ મનસુખાની હિમસેલ્ફ. અને મારું જે સોંગ છે એ આવી રહ્યું છે બ્લેક કાર. અને મૂવીના સોરી મારા સોંગના જે મ્યુઝિક ડિરેક્ટર છે એ છે જાવેદ મોહસિન. બિગ થેન્ક્સ ટુ ધેમ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. અને બધા જ જઈને મારું સોંગ પણ સાંભળજો, જે 28, 29 અથવા 30 આ 3 ડેટમાંથી એક દિવસ વિડીયો સાથે રિલીઝ થઈ જશે. તો બધા લોકો મારું સોંગ સાંભળજો, મૂવીને બહુ જ સપોર્ટ આપજો એન્ડ થેન્ક યુ સો મચ. થેન્ક યુ સુરજ. તો આ હતા સુરજ કેજો, બોલિવૂડમાં તો પ્લેબેક સિંગર તરીકે ખૂબ જ નામના મેળવી જ છે, સાથે જ હવે તેમનું એક બ્લેક કાર સોંગ પણ આવી રહ્યું છે જેની અંદર જેકલિન ફર્નાન્ડિસ પણ છે. તો આપણે એમને અત્યારથી જ અભિનંદન આપી દઈએ છીએ અને સાથે જ આ ફિલ્મમાં તેમને પણ નામના મળે તેવા અભિનંદન. બ્લેક કાર મે ઋષિ શિવી હૈ કાલે ચલ બેબી મૂડ અપના બના લે તું. બ્લેક કાર મે ઋષિ શિવી હૈ કાલે.